દેશભરમાં કિલરની જેમ ફેલાઈ રહેલી કિડનીની બીમારીની સંખ્યામાં કિડની હોસ્પિટલની સંખ્યા ઘણી જ ઓછી છે. ત્યારે આવા સમયે કિડની હોસ્પિટલમાં 40 વર્ષથી સેવા આપી અનેકને જીવનદાન આપનારા તબીબની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવાય છે અને આખરે આ તબીબનું નામ દ્રોણાચાર્ય પુરસ્કાર માટે પસંદ કરાયું છે. કોણ છે આ ગુજરાતના ગૌરવસમાં તબીબ? જોયા અહેવાલમાં. કિડની રિસર્ચમાં ગુજરાતનું ગૌરવ. 40 વર્ષથી બજાવી અનોખી સેવા. આખરે મળ્યું દ્રોણાચાર્ય સન્માન. અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં છેલ્લા 40 વર્ષથી ફરજ બજાવતા ડોક્ટર પંકજ શાહની દ્રોણાચાર્ય પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. સાથે સાથે ગુરુ શિષ્ય એવોર્ડ માટે પણ તેમના નામની જાહેરાત થઈ છે. કિડની સ્પેશિયાલિસ્ટની અવતાર નામની સંસ્થા છે, તેના દ્વારા આ એવોર્ડથી ડોક્ટર પંકજ શાહને સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમને જૂન માસમાં દિલ્હીમાં એનાયત કરવામાં આવશે. એ અવતાર નામની કિડની સ્પેશિયાલિસ્ટોની સંસ્થા છે અને એ જેણે કિડનીના ડોક્ટર તરીકે પૈસાની પરવા કર્યા વગર સ્ટુડન્ટોને ભણાવ્યું હોય અને તૈયાર કર્યા હોય એવા ડૉક્ટરોની સેવાને બિરદાવવા માટે એ લોકો એવોર્ડ આપે છે. ગઈ સાલ એમણે ડૉક્ટર એચ એલ ત્રિવેદીને એવોર્ડ આપ્યો હતો અને આ વખતે એ એવોર્ડ મને આપી રહ્યા છે. ડોક્ટર પંકજ શાહે વર્ષ 1981માં કિડની ઇન્સ્ટિટ્યૂટમાં એક રજિસ્ટ્રાર તરીકે સેવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ દર્દીઓની સેવા કરવામાં અને વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં તેઓ ઓતપ્રોત થઈ ગયા. અત્યાર સુધીમાં તેમણે 5300 જેટલા કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે અને 100થી વધુ વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે, જેઓ હાલ કિડની સ્પેશિયાલિસ્ટ તરીકે દેશ અને દુનિયામાં સેવા આપી રહ્યા છે. ડોક્ટર પંકજ શાહને મળેલા આ દ્રોણાચાર્ય એવોર્ડને પગલે તેમના હાથ નીચે તૈયાર થઈ રહેલા વિદ્યાર્થીઓ પણ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. તો મેં બહુત પ્રિવિલેજ્ડ હું કે સરકે અંડર કામ કર રહા હું ઓર જો અભી વો મેન્ટર મેન્ટી એવોર્ડ મિલા હૈ તો બિલકુલ ભી જસ્ટિફાઈડ હૈ ક્યુંકિ સર પંકજ સર ઇઝ વન ઓફ ધી સિનિયર મોસ્ટ પર્સન વર્કિંગ ઇન ઇન્ડિયા ઇન નેફ્રોલોજી. We are very proud of sir and we feel that his main message to the community is that service to the poor patient at affordable rate is very important rather than receiving many awards from the community. જે ગતિથી કિડનીની બીમારી દેશભરમાં ફેલાઈ રહી છે તેને ધ્યાનમાં લઈને હાલ દેશભરમાં 8-10 હજાર નેફ્રોલોજીસ્ટની જરૂરિયાત છે, પરંતુ તેની સામે નેફ્રોલોજીસ્ટની સંખ્યા માત્ર 2000 છે. તેથી આશા રાખીએ કે તેમનો ચીલો તેમના વિદ્યાર્થીઓ ચાતરે અને પોતાના ગુરુની શિક્ષાનું યોગ્ય મૂલ્ય આપી કિડનીની બીમારીથી ગ્રસ્ત દર્દીઓને સેવા આપે. સંજય ટાંક, ઝી મીડિયા, અમદાવાદ.